नमस्कार विद्यार्थी मित्रों, डे પંપાણિયા ઓનલાઈન એજ્યુકેશન ની મારી YouTube ચેનલ માં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ તે ધોરણ 12 વિષય ભૂગોળ અને તેની અંદર આપણે નકશા અંગેની ચર્ચાઓ એ કરવાની છે. તો સૌપ્રથમ 5 માર્કનો નકશો જ્યારે બોર્ડ ની પરીક્ષા અંદર પૂછાતો હોય ત્યારે નકશો આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. અલગ અલગ પ્રકારના નકશાઓ એ પરીક્ષા અંદર પૂછી શકે છે. तो सर्वप्रथम कई बाबते नक्शा ने अंदर कई कई बाबतों अंगे खास ध्यान रखो जरूर है कि एक तो जे स्थल जे जगह आवेलु छे ते परफेक्ट एज जगह आपणे स्थल ने दर्शाववू जरूरी छे. बीजू नक्शा ने अंदर अलग अलग प्रकार जे संज्ञाओ छे आ संज्ञाओ ने आपणे जुदा जुदा कलर ना माध्यम थी ए आपणे ने दर्शाई शकाय ने अलग अलग प्रकार ने शेड आपवा पड़े. तो आ बाबत अंगे आपणे कोई प्राकृतिक कोई वनस्पति कोई पाको अंगे नहीं कोई खनिजों अंगे नहीं आवे अलग अलग प्रकार जारे नक्शा पूछाता हो त्यारे सौ प्रथम आपणे एक कई विगत क्या माध्यम थी क्या एना शेप ने अंदर दर्शाई शकाय ए अंगे नी चर्चाओ करीए. तो आओ आपणे वात करीए धोरण 12 विषय भूगोल नक्शा. भारत कुदरती वनस्पति प्रदेशो आ प्रमाण माप जे नक्शा अंदर ऑलरेडी आपेलो जोई छे, परंतु तमने बोर्ड नी परीक्षा मां प्रश्न पत्र नी पाछळ एक ब्लैंक नक्शो આપવામાં આવે છે. એ ઓલરેડી ભારતના પ્રમાણ માપ પ્રમાણે જ એ નક્શો બનાવેલો હોય છે, પરંતુ એમાં સ્થળ દર્શાવવા માટે સંજ્ઞા લખવી જરૂરી છે. તો સંજ્ઞા છે નક્શાની લઘુ લિપિઓ છે. એમાં આયા જે ઉલ્લેખ કરેલો છે હિમાલયની વનસ્પતિ અલગ શેડ આપ્યો છે, ખરાઉ જંગલો એનો અલગ પ્રકારનો શેડ આપવામાં આવ્યો છે, વર્ષાની જંગલને ગ્રીન કલરથી દર્શાવવામાં આવ્યા છે, કાંટાવાળી વનસ્પતિ છે યલો કલરથી દર્શાવવામાં આવ્યો છે, અને ભરતીના જંગલો છે એ ગ્રીન ડોટ્સ તરીકે ઓળખવામાં આવે છે, અને રાષ્ટ્રીય સીમાઓ જે એ સરહદની અંદર આપવામાં આવેલ હોય છે. તો સૌપ્રથમ વાત કરીએ આપણે તો આપણો જે ઉત્તર ભારતનો જે પ્રદેશ છે જમ્મુ કાશ્મીર લેહ લડાખ અને ચીન અને પાકિસ્તાનની જે સરહદનો જે વિસ્તાર છે આ વિસ્તારની અંદર તમને પ્રશ્ન પૂછવામાં આવે કે ભારતની ઉત્તર ભાગે કેવા પ્રકારની વનસ્પતિ જોવા મળે છે, તો આ જે વનસ્પતિ છે એને કયા માધ્યમથી દર્શાવવામાં આવ્યું છે એને આપણે બરાબર આવી જોવો કે આ છે ખરાઉ જંગલો છે, કે જે અહીંયા ખરાઉ જંગલો તરીકે ઉત્તર ભારતની જે વનસ્પતિ છે એને ખરાઉ જંગલો તરીકે ઓળખવામાં આવે છે. એના પછી નીચેનો જે ભાગ છે જમ્મુ કાશ્મીરનો અમુક ભાગ, હિમાચલ પ્રદેશ, દિલ્હીના આસપાસના વિસ્તારો, હરિયાણા એ બધા પ્રદેશોની અંદર આપણે વાત કરીએ તો ખરાઉ જંગલો પછીની જે વનસ્પતિ છે વરસાદી જંગલ જે છે એ વરસાદી જંગલનો આખો વિસ્તાર જે છે કે જેને વરસાદી જંગલ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ એનાથી આગળ આપણે જઈએ તો જે અહીંયા આ વિસ્તાર છે એટલે કે અરુણાચલ પ્રદેશ છે, અરુણાચલ પ્રદેશની અંદર આ ખરાઉ જંગલની વનસ્પતિનો સમાવેશ થાય છે. પછી પૂર્વોત્તર રાજ્યોના મેઘાલય છે, ત્રિપુરા છે, નાગાલેન્ડ છે, અસમ છે, આ બધા જે રાજ્યો છે આ રાજ્યોની અંદર વરસાદી જંગલોની વનસ્પતિ અને ભરતીના જંગલો છે આ સોરી વરસાદી વનસ્પતિના જંગલો છે એ અંદર જોવા મળે છે. તમને પ્રશ્ન એમાં કે ભરતીના જંગલો કઈ જગ્યાએ, તો આપણે પશ્ચિમ બંગાળનો જે વિસ્તાર છે ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશ છે આ ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશની અંદર આપણે અહીંયા ભરતીના જંગલો છે એ જોવા મળે છે. બીજી વાત રહી કાંટાળી વનસ્પતિના વૃક્ષો, તો આપણે રાજસ્થાન આખું જોયું, બાડમેર, બીકાનેર, જે આપણે જેસલમેર આ બધા જે જિલ્લાઓની વાત થઈ એ જિલ્લાઓની અંદર આ જે વૃક્ષો જોવા મળે છે એ કાંટાવાળી વનસ્પતિના જંગલો છે, એટલે કે બોર, બાવળ, થોરડી આ બધા જે વૃક્ષો છે એ ત્યાં જોવા મળે છે. એટલે રાજસ્થાનનો વિસ્તાર આખો આવી જાય, કચ્છનો મોટો ભાગનો વિસ્તાર આવી જાય, અને સૌરાષ્ટ્ર કચ્છની અંદર પણ કાંટાવાળી વનસ્પતિના વૃક્ષો છે એ જોવા મળે છે. ત્યારબાદ આપણે જે સમુદ્રનો જે કિનારો છે આ સમુદ્રના કિનારાની અંદર ભરતીના જંગલો એની અંદર મોટે ભાગે છે જોવા મળે છે. એટલે કે છે આપણે ગુજરાતથી લઈ અને છે દક્ષિણતમ અને દક્ષિણ ભારતના જે કેરળ સુધી જે ફેલાયેલું છે ત્યાં વરસાદી જંગલો અને ભરતીના જંગલો એ મહત્વના આવેલા છે. અને ત્યારબાદ અહીંયા વાત કરીએ આપણે તો દક્ષિણ ભારતનો જે ભાગ છે તે વિસ્તારની અંદર પણ કાંટાવાળી વનસ્પતિના જંગલો છે એ જોવા મળે છે. તો આને આધારે આપણે એનો ઉલ્લેખ કર્યો છે કે કુદરતી વનસ્પતિના પ્રદેશો કયા કયા છે, કાંટાવાળી વનસ્પતિના પ્રદેશો કયા કયા છે અને ક્યાં આવેલા છે, તો એ દર્શાવવા માટે આટલો એનો આખો જે વિભાગ છે એને આવરી લેવામાં આવતો હોય છે. તો આ જે સંજ્ઞાઓ છે એ સંજ્ઞાઓ નકશાની લઘુલિપિ તરીકે તેને ઓળખીએ છીએ આપણે. તો એક માર્કનો પ્રશ્ન હોય અને એમાંથી કોઈ પણ એક પ્રશ્ન પૂછીએ કે તો આ રીતે આપણું વર્ણન છે કે સરસ મજાના કલરના માધ્યમથી એ આપણે એનો ઉપયોગ કરી શકાય છે. આટલી વિગત રાખીએ છીએ, ફરી પાછા નવા મુદ્દા સાથે મળીએ ત્યાં સુધી મારી વાતને વિરામ આપું છું. આભાર સૌનો.